તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાળ ભાત. તો અહીંયા આપણી દાળ ભાત ફાઈ ગઈ છે અને અહીંયા ભાત પણ થાય છે, બસ થોડી વાર છે. ત્યાં સુધી આપણે આદું લસણની પેસ્ટ, ટામેટાં મરચાં સુધારી દા છે. અને હવે આપણે જઈશું આપણે ઘરના બગીચામાં કોથમરી અને મીઠો લીમડો લઈ આવશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ આપણા બગીચામાં. તો અહીંયા આપણે બગીચામાંથી કોથમરી લઈ લેશું. સૌ પ્રથમ તો આપણે મીઠો લીમડો લઈશું, સરસ સરસ ડાળી તોડી લેશું આપણે વઘાર માટે. તો જો મસ્ત બે ડાળ લીમડાને લઈ લીધી છે આપણે. અને હવે આપણે લેશું કોથમરી. અહીંયા પણ આપણે કોથમરી આટલી આટલી થઈ ગઈ છે અને બાજુમાં મોટી છે. અહીંયા જો આટલા આટલા થઈ ગયા છે અને આની પાછળ નાના નાના છે બીજા, અને અહીંયા હજી આગળ મોટા છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીં મોટા થઈ ગયા છે. તો આપણે તેને ઉખેડી લેશું દાળમાં નાખવા માટે. જો આટલા આપણે લઈ લીધા છે, મસ્ત તાજા અને ફ્રેશ. હવે આપણે કરીશું વઘાર. અહીંયા આપણા સરસ મજાનું પપૈયું પાકી ગયું છે, તમે જોઈ શકો છો. દબાવ નહીં પછી તોડશું. અને બીજું આ સાઈડ પણ સરસ મજાનું એકદમ પીળું પીળું થઈ ગયું છે. અને આ બાકીનામાં હવે શાકની તૈયારી છે. આ બધામાં વારફરથી એક બે ઉતરે છે બે ત્રણ દિવસે. તો બહુ મોટા છે, 2-2.5 કિલાનું પપૈયું છે. જોવા મસ્ત રેવા દે, ભટું લાઈન પાણી રેવા દે, ધીમું ધીમું ભલે સરસ જાય એમાં. તો હવે આપણે એને પાણીમાં ગમેલામાં પાણી લઈને સરસ ધોઈ લઈશું. તો જો સરસ ધોઈ લીધા છે આપણે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા. અને હવે આપણે નાખીશું તેલ. તો આપણે જરૂર પ્રમાણે આપણે તેલ નાખી દઈશું. તેલ તપે એટલે આપણે સૂકા મસાલા એડ કરીશું. તમાક પત્રી, બાદિયું, 2 નંગ લવિંગ, 4-5 દાણા મરી, રાઈ, જીરું, સૂકી મેથી. હવે આપણે તેને નાખી દઈશું. રાઈ જીરું તળી જાય એટલે આપણે હિંગ અને મીઠો લીમડો નાખીશું. ફ્રેન્ડ્સ, આવી રીતે વઘાર કરીએ તો દાળ ખૂબ ટેસ્ટી બને છે. હળદર નાખીશું, જીરું પાવડર, લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે, જે પ્રમાણે આપણે તીખું ખાતા હોય એ રીતે. એને પણ બરાબર આપણે મિક્સ કરી લઈશું. તો જો સરસ મિક્સ થઈ ગયા છે,
કાપેલી દાળ અંદર નાખી દઈશું. સ્વાદ બરાબર પકડી લે. તો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાની ગાટી દાળ જો ઉકળી ગઈ છે ને, હવે આપણે ગેસ કરશું બંધ અને હવે આપણે કોથમરી નાખી દઈશું. ફ્રેન્ડ્સ, આપણા ઘરના બગીચાની કોથમરી છે, જો મહેનત કરું છું અને કોથમરી ઉગાડું છું. ઉનાળામાં થાય તો નહીં, પણ જો એની ખૂબ ચાકરી કરીએ છીએ એટલે, માવજત કરીએ છીએ એટલે થાય છે. તો તાજી અને ફ્રેશ આપણે દાળ શાકમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. જો ફ્રેન્ડ્સ, કોથમરી નાખવાથી દાળનો દેખાવ પણ કેટલો સરસ આવે છે ને, અને દાળ પણ એટલી જ સરસ બેસ્ટ બની છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મારો જે વિડીયો રોજ જોવે છે તે પણ લાઇક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે અહીંયા આપણા દાળ ભાત. મસ્ત ટેસ્ટી, યમી યમી. તો સબસ્ક્રાઈબ કરજો.